सफलता मेळवा माटे एकाग्रतानी केटली आवश्यकता छे। प्रत्येक महापुरुषनी पाछळ सफलतानुं रहस्य छे एकाग्रता। दैनिक जीवनमां सुख शांति माटे ध्याननी केटली आवश्यकता छे। ध्यान पर केटली बधी रिसर्च चाली रही छे मेडिकल क्षेत्रे। घणी बधी जातना रोगो जेने साइकोसोमेटिक डिजीजेस कहे छे, मनोशारीरिक रोगो, ए रोगोनुं निवारण ध्यान द्वारा करवामां आवी रह्युं छे। डॉक्टर हर्बर्ट बेन्सन हार्वर्ड यूनिवर्सिटीमां मेडिकल कॉलेजना प्रोफेसर, तेमणे घणी बधी रिसर्च करी अने तारव्युं के केवी रीते ध्यान द्वारा तणावथी बचवामां, ब्लड प्रेशर ओछू करवामां, हार्ट डिसीजमां मददरूप निवड़े छे। मैनेजमेंट क्षेत्रे पण स्ट्रेस मैनेजमेंट माटे आ ध्यान केवी रीते महत्व बनी रह्युं छे। एकाग्रता अने ध्यान ने प्राप्त करवाना विभिन्न उपायों ए अभ्यास अने वैराग्य जे बे मुख्य उपायों कह्या, अने ए उपायों ने मेळवा जता जे विभिन्न बाधाओ आवे छे, अंतरायो आवे छे, एनुं अतिक्रमण केवी रीते करी शकीए तेनी पण चर्चा आपणे करी हती। अने आपणे कह्युं हतुं के खरेखर तो ध्याननुं आपणुं जे अंतिम लक्ष्य छे एक एवी स्थितिमां पहोंचवानुं કે જ્યાંથી પછી જ્યાં પહોંચ્યા પછી બીજું કંઈ મેળવવાનું બાકી રહેતું નથી, એ પરમ આનંદ, પરમ શાંતિની પ્રાપ્તિ, પરમપદની પ્રાપ્તિ એ આપણા એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસનું અંતિમ લક્ષ્ય છે। એના બાય પ્રોડક્ટ રૂપે એ ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ કરવા જતા આ બધી જાતના લાભો તો મળશે જ। બ્લડ પ્રેશર ઓછું થશે, તણાવ ઓછો થશે, દૈનિક જીવનમાં સુખ શાંતિ આવશે, એકાગ્રતા વધશે, એને કારણે કાર્યકુશળતા વધશે। આ બધા છે લાભો, એ આડકતરા લાભો છે, પણ મુખ્ય આપણે જે પ્રાપ્ત કરવા ચાહીએ છીએ એ ધ્યાનની અંતિમ અવસ્થા। રાજયોગીના મત પ્રમાણે યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ, એક એવી સ્થિતિમાં પહોંચવા માંગીએ છીએ કે જ્યાં સંપૂર્ણ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, એ સમાધિની અવસ્થા। જ્યારે સમાધિની અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે બધા તરંગો તળાવના શાંત પડે, અને એ પછી અંદરનો પરછાયો સાફ સાફ દેખાય। એવી જ રીતે જ્ઞાન યોગી પોતાના સ્વરૂપમાં લીન થવા માંગે છે, ધ્યાનના અભ્યાસ દ્વારા શ્રવણ, મનન અને નિધિ ધ્યાસન, જે કંઈ એણે ગુરુ પાસેથી સાંભળ્યું છે, શ્રવણ કર્યું છે, એના ઉપર એ ચિંતન કરે છે, અને એના જ ઉપર એ જે બ્રહ્મ વાક્યો છે, જે મહાવાક્યો તત્વમસી, નાનકડું વાક્ય અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ અયમાત્મા બ્રહ્મ, આ ચાર મહાવાક્યો, તો આ મહાવાક્યો ઉપર એ ધ્યાન કરે છે। અહમ બ્રહ્માસ્મિ, તો હું જ બ્રહ્મ છું, તો હું એટલે કોણ? આ શરીર, આ મન, આ બુદ્ધિ, કે આ ચિત્ત, કે અહંકાર, કે એની અંદરનું કોઈ બીજું તત્વ? આમ વિચારતા વિચારતા ધ્યાન કરતા કરતા એ અંતિમ લક્ષ્ય સુધી પહોંચે છે। ભક્તિ યોગી પોતાના ઈષ્ટ દેવતાનું ચિંતન કરે છે, સદગુણ સાકાર હોય કે ક્યારેક એ નિરાકારનું ધ્યાન કરે, ગુણવાળું ધ્યાન કરે, એ બ્રહ્મ, એ ઈશ્વર જેની ભજના કરે છે એનો કોઈ આકાર નથી। જેમ કે ઇસ્લામ ધર્મ એ કહે છે ઈશ્વરનો કોઈ આકાર નથી, પણ
ઈશ્વર દયામય છે એ છે સગુણ, સગુણ નિરાકાર બ્રહ્મ. તો કેટલાક વળી સગુણ અને સાકાર બ્રહ્મ કૃષ્ણ રામ આવી જાતના આના પર ધ્યાન કરે છે. એમાં પણ વિભિન્ન પ્રકારના જાતના ભેદો છે. મુખ્ય લક્ષ્ય છે એક એવી પરમપદની સ્થિતિને પહોંચવું કે જે પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ મેળવવાનું બાકી રહેતું નથી. એ અનંત સુખ, અનંત આનંદ, અનંત જ્ઞાન, સચ્ચિત આનંદ એ જ આપણો સ્વભાવ છે. એને વિભિન્ન ધર્મોએ વિભિન્ન રીતે જોયો. બૌદ્ધ ધર્મ કહે છે નિર્વાણ. તો નિર્વાણ એટલે શું છે? કેટલાક લોકો માને છે નિહિલિઝમ, જે લોકો શૂન્યવાદી કે એ તો શૂન્યમાં થઈ જવું છે. પણ ભગવાન બુદ્ધે એમ નહોતું કહ્યું. જ્યારે એમને પૂછવામાં આવ્યું તો શું નિર્વાણ એટલે શું, બધું ખતમ, એના પછી કોઈ અસ્તિત્વ નહીં રહે? તો મેં ક્યારે કીધું તું એમ? તો એનો અર્થ છે અસ્તિત્વ રહેશે. મેં ક્યારે કીધું તું એમ? કહેવાનો અર્થ છે એ સ્થિતિમાં કોણ બોલશે, શું બોલશે, એ અવાંગ મનસ ગોચરમ સ્થિતિ. શ્રી રામકૃષ્ણ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથે વાત કરતા કરતા કહે છે બહુ સુંદર રીતે. અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિદ્યાના સાગર એટલા જ્ઞાની. શ્રી રામકૃષ્ણ એ ગામડિયા લખતા વાર્તા આવડે નહીં, પણ એ રામકૃષ્ણ કથામૃતમાં જ્યારે સંભાષણ આપણે જોઈએ તો કેટલી સૂક્ષ્મ બુદ્ધિ શ્રી રામકૃષ્ણની. અને ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કહે છે આજે એક નવી વાત હું શીખ્યો પરમહંસ મહાશય પાસેથી. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહે છે જુઓ દુનિયામાં જેટલી વસ્તુ છે બધી એઠી થઈ ગઈ છે, એક જ વસ્તુ એઠી થઈ નથી અને એ છે બ્રહ્મ. કેમ? એઠું થવું એનો અર્થ છે મોઢામાં આવવું. તો બાકી બધાનું વર્ણન મોઢા દ્વારા થઈ શકે છે, મોં દ્વારા થઈ શકે છે, પણ બ્રહ્મનું વર્ણન આ સુધી કોઈ કરી શક્યું નથી. એ અનંત બ્રહ્મનું વર્ણન સીમિત મુખ દ્વારા, સીમિત બુદ્ધિ દ્વારા એને સમજવું અને સીમિત મુખ દ્વારા એને બોલવું એ શક્ય નથી. એકવાર શ્રી રામકૃષ્ણના ભક્તોએ એમના શિષ્યો સ્વામી શારદાનંદજી વગેરે બધાએ જીત પકડી કે મહાશય આજે તો તમારે અમને કહી જ દેવું પડશે કે એ જે પરમ સ્થિતિ, એ પરમપદની પ્રાપ્તિની જે તમે વાત કરો છો એ કેવી હોય? તો શ્રી રામકૃષ્ણ કહે છે હા આજે હું તમને બધું કહી દઈશ. અને પછી કહે છે જુઓ આવી રીતે કુંડલીની શક્તિ જ્યારે જાગૃત થાય એ ઈડા અને પિંગલા બે નાડીઓ હોય, આપણે કરોડરજ્જુની બંને બાજુ, પણ સુષુમ્ના નાડી એ હંમેશા બંધ જ હોય છે. સેન્ટ્રલ કેલ્વિસ સેન્ટ્રલિસ એવી જાતનું એક મેડિકલ નામ એમનું આપ્યું છે, પણ એ નાડીનો કોઈ મેડિકલ પર્પઝ એ લોકો હજી ગોતી શક્યા નથી. કેનલ સેન્ટ્રાલિસ એનું નામ આપ્યું છે મેડિકલ ક્ષેત્રે, પણ એ નાડી વિશે મેડિકલ ક્ષેત્ર અજાણ છે. પણ એવું માનવામાં આવે છે કે આ જે કેનલ સેન્ટ્રલિસ એ જ કદાચ એ સુષુમ્ના નાડી જે યોગીઓ વાત કરે છે. તો મૂલાધારમાંથી વિભિન્ન ચક્રોનું ભેદન કરીને એ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર આ ત્રણ નીચેના ચક્રો, અને પછી હૃદયની પાસે અનાહત ચક્ર, અને પછી આજ્ઞા ચક્ર ગળાની પાસે, પછી વિશુદ્ધ ચક્ર કપાળની પાસે, અને પછી એ સહસ્ત્રારમાં જાય છે. કુંડલીની શક્તિ જાગૃત થઈને સુષુમ્નાથી ચડે છે મૂલાધારમાંથી અને સુષુમ્ના સુધી જાય છે. તો આવી રીતે જ્યારે થાય છે ત્યારે આમ થાય છે. જ્યારે હૃદય ઉપર આવે છે ત્યારે બધાએ એને ઈશ્વરમય જોવા મળે છે, આનંદ જ આનંદ થાય છે. એના પછી આજ્ઞા ચક્ર અને જ્ઞાન મળે છે, વિશુદ્ધ ચક્ર, અને એના પછી જ્યારે કુંડલી શક્તિ સહસ્ત્રારમાં આવે છે ત્યારે બસ આમ કીધું અને તરત જ સમાધિમાં ચાલ્યા ગયા. બસ સમાધિમાં ચાલ્યા ગયા. થોડીક વાર પછી પાછા સમાધિમાંથી પાછા આવ્યા. પાછા શ્રી રામકૃષ્ણ કહે છે જો હા શું કહી રહ્યો તો હું, હા તો એ પરમપદની પ્રાપ્તિ જ્યારે થાય સહસ્ત્રારમાં જ્યારે કુંડલીની આવે ત્યારે શું થાય? આવી રીતે એક ચક્રમાંથી બીજા ચક્રમાં જાય અને પછી આવી રીતે જ્યારે સહસ્ત્રારમાં જાય ત્યારે ફરી પાછી સમાધિમાં, અને પછી વારંવાર આમ પ્રયત્ન કરે છે
અને પછી રડતા રડતા કહે છે, શું કરું રે, હું તો તમને બધું કહી દેવા માંગુ છું, પણ માં જગન માતા જેણે મારું મૂળ દબાવી દે છે. સ્વામી શારદાનંદજી મહારાજ રામકૃષ્ણ લીલા પ્રસંગમાં વર્ણન કરતા કહે છે કે ત્યારે તમને આ જગન માતા પર બહુ ગુસ્સો આવ્યો. શ્રી રામકૃષ્ણ દેવ બધું કહી દેવા માંગે છે કે આ જયારે પરમપદની પ્રાપ્તિ થાય, જયારે સહસ્રનામ કુંડલી શક્તિ જાય, ત્યારે કેવો અનુભવ થાય, આ બધું કહી દેવા માંગે છે. રામકૃષ્ણ પરમહંસ કેટલા સરસ છે, અને આ જગન માતા વચમાં આવી ગઈ અને આ રીતે કહેવા નથી દેતી. પછી શારદાનંદજી મહારાજ કહે છે, ત્યારે અમને શું ખબર, અરે એ જે અનંતની વાત સીમિત મોહ દ્વારા ન થઈ શકે. જયારે એ અવસ્થામાં જાય છે ત્યારે સમાધિ અવસ્થામાં જાય છે, પછી કોણ કોને કહેશે? સમાધિ અવસ્થામાં જયારે મન ચાલ્યું ગયું ત્યાર પછી એ અસીમ નું વર્ણન સીમિત વસ્તુ દ્વારા નથી થઈ શકતું. પણ એ જે અનંતને પ્રાપ્ત કરવું, અસીમને પ્રાપ્ત કરવું, પછી એને ઘણી બધી ભાષાઓમાં બૌદ્ધ ધર્મ એને નિહિલિઝમ કહે છે, પણ શૂન્યવાદી લોકો એ થોડાક શૂન્યવાદી લોકો છે, પણ મોટા ભાગના બૌદ્ધો માને છે કે ના, ઇટ ઇઝ અ પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડ. જૈન ધર્મમાં મુક્તિની વાત, મોક્ષની વાત કરે છે, હિન્દુઓમાં મુક્તિની વાત કરે છે, તો ઉમેગાની વાત કરે છે. ટેલર ડી શાયડા એની આપણે વાત કરી હતી, ધ ફિનોમિના ઓફ મેન પુસ્તક જેમણે લખ્યું, જેની વાત આપણે પાછલા શનિવારે કરી હતી. તો એ કહે છે કે મનુષ્ય જાતિનો ઉદ્દેશ છે એ ઓમેગા સ્થિતિ પ્રાપ્ત કરવી. શ્રી અરવિંદ કહે છે અતિચેતન અવસ્થાને પ્રાપ્ત કરવું. અને હવે અત્યાર સુધી આધુનિક મનોવૈજ્ઞાનિકો નહોતા માનતા, પણ થોડાક મનોવૈજ્ઞાનિકો, બધા નહીં, અબ્રાહમ માસ્લો ધ ફાર્ધર રિચેસ ઓફ હ્યુમન નેચર એમાં કહે છે, અત્યાર સુધી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનની વાત કરતા હતા, કહે છે ના, ધ ગોલ ઓફ હ્યુમન લાઈફ ઇઝ ઓલ્સો સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ. એ સમય, કાળ અને કારણની મર્યાદાથી પરે જવું એ મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે. આજે પરમપદની પ્રાપ્તિ કરવી, પરમ શાંતિની પ્રાપ્તિ કરવી, એના માટે થઈ અને સાધના કરવી પડે. અને એ સાધના માટે કહે છે પતંજલિ, સતુ દીર્ઘકાલેન નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. એ કોઈ એક બે દિવસની વાત નથી. તમે કોને પહોંચવા માંગો છો? તમે અનંતને મેળવવા માંગો છો, તો અનંતને મેળવવા માટે થઈને તમારે દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરવી પડશે. અને એમ કહેવામાં આવે છે કે સાધના કોઈ એક ગુરુ પાસેથી શીખવી પડે. કેમ? સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પૂછે છે કે ગુરુની શું આવશ્યકતા છે, ગુરુ વગર ન થાય? હા થાય. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે, જુઓ, જ્યારે મન શુદ્ધ થઈ જાય ત્યારે પોતાનું મન જ ગુરુ બની જાય. પણ અત્યારે આપણા મોટાભાગના લોકોનું મન જે છે એ આપણને છેતરી શકે એવું મન છે. ક્યારેક ક્યારેક આપણે સેલ્ફ ડિલ્યુડેડ થઈ જઈએ. આપણે, આપણું મન અશુદ્ધ હોય, આપણે કોઈ વસ્તુ જોઈતી હોય અને એ જ વસ્તુને જ આપણે કહીએ કે ના, આ જ મારે કરવી છે, તો એનું કરેક્શન કોણ કરશે? એટલા જ માટે કહે છે એ તો બહુ ઊંચી વાત છે. એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે ગુરુની આવશ્યકતા રહેતી નથી, મન જ્યારે ખૂબ શુદ્ધ થઈ જાય છે ત્યારે એ જ મન પોતે ગુરુ બની જાય છે. પણ જ્યાં સુધી એવી સ્થિતિ આવી નથી, જ્યાં સુધી સાધનાની એવી ઊંચી સ્થિતિ આવી નથી, ત્યાં સુધી આ સાધના કરવી પડશે મનને શુદ્ધિકરણ માટે. અને એ સાધના વ્યવસ્થિત રીતે કરવી પડશે, કોઈ એક ગુરુ પાસેથી શીખવું પડશે. અને સ્વામી બ્રહ્માનંદજી મહારાજ હસતા હસતા કહે છે, અરે જો ભાઈ, આજકાલ તો પોકેટ મારોના ગુરુ હોય છે, પોકેટ મારોના એ ગુરુ હોય છે. ગિરીશચંદ્ર ઘોષ એ શ્રી રામકૃષ્ણના ગૃહસ્થ ભક્ત, મહાન નાટકકાર, મહાન કવિ, પાછલા વખતે નાટક લખવાનું બંધ કરી દીધું અને રામકૃષ્ણદેવનું ભજન કરે છે અને થોડીક હોમિયોપેથી દવા આપતા. એક દિવસ આવી રીતે બેઠા હતા, દવા આપી રહ્યા હતા, એક માણસ આવ્યો કે અરે હાફળો ફાફળો થઈને, શું થયું? મારું પાકીટ ખોવાઈ ગયું. એક માણસ બેઠો હતો આંધળવાઈનો,
क्या खोवायू छे? अरे तमने शू लपन छपन ना बोलो, हूँ गिरीश घोष ने कहू छू, ए अमार ओळखीता छे, तमे वच में लपन छपन करो छो, ना बोलो कई जगह गयु छे, केटला वगे गयु छे, चिंता नहीं करो, मळी जशे। आ प्रोमिस केम आपी शको? कारण के पॉकेट मारो नो गुरु हतो। जो पॉकेट मारो ना पण गुरु होय छे, ए लोकोने आखी गैंग होय छे, पुलिस पण जाणे छे, ए लोकोनी पण साठगांठ होय छे, बधुं। अमारा स्वामीजी हता त्यां, एक स्वामीजी अमारे त्यां इंस्टीट्यूट ऑफ कल्चर गोलपार्क ना जे सेक्रेटरी, अत्यारना सेक्रेटरी पूज्य स्वामी लोकेश्वरानंदजी महाराज, रामकृष्ण देवनी जयंती ने दिवसे त्यां संन्यास दीक्षा थाय रातना बे वागे। तो ए कलकत्ता गोलपार्क थी लगभग 12 किलोमीटर थाय, तो रातना बे वागे गाड़ी में बेसी अने आ संन्यास दीक्षा नी जे सेरेमनी, एमां फक्त संन्यासो ज बेसी सके, ब्रह्मचारी न बेसी सके, बहारना तो कोई होय ज नहीं, ए बंद बधा होय दरवाजा, एनी अंदर आ संन्यास दीक्षा थाय वीरजा होमने बोल्युं। तो ए संन्यास दीक्षा जोवा माटे थईने ए लोकेशन में ज आवी रह्या हता गाड़ी में, अने रस्ता में आव्या लूटारा। हवे एमनी पासे तो बीजू कई नहोतुं, कांडा में घड़ियाळ हती, कोई भक्ते आपी हशे, यूरोप में गया था टूर में थोड़ा वक्त पहला, तो कोई के सारी घड़ियाळ आपी हशे, घड़ियाळ से कई निकल, घड़ियाळ लेने वाया गया। बीजे दिवसे सवारे घड़ियाळ पाछी मळी गई महाराज ने, केम? कारण के महाराजे फक्त डीआईजी ने फोन कर्यो के आवी रीते घड़ियाळ गई, चिंता नहीं करो बधुं थई जशे। तो ए लोकोने खबर होय छे, पॉकेट मारुना गुरु होय छे, ए लोकोनी पण साठगांठ होय छे, क्यांथी शुं थाय छे, क्यां कई गेंग ऑपरेट करे छे बधुं खबर होय छे। સંગીતના ગુરુ જોઈએ, મ્યુઝિક શીખવું હોય તો, અને આપણે વાત કરીએ તો ટ્યુશનના તો ખૂબ ગુરુ જોઈએ, મેથમેટિક્સમાં, ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં એક ટ્યુશન, બે ટ્યુશન, કોચિંગ ક્લાસ બધું જોઈએ શીખવા માટે, ભણવા માટે, જુડો કરાટે માટે ગુરુ જોઈએ, મેડિકલ સાયન્સ શીખવા માટે ગુરુ જોઈએ, વકાલત શીખવા માટે ગુરુ જોઈએ, અને આધ્યાત્મિક જીવન એટલું સરળ છે કે એના શીખવા માટે થઈને, એ પથને જાણવા માટે થઈને આપણે ગુરુની આવશ્યકતા નથી। क्षुरस्थ धारा निशिता दुरत्या दुर्गम पथस्तत कवयो वदंती उत्तिष्ठत जागृत प्राप्त वरान निबोधत। कठोपनिषद नी वात छे के आ जे आध्यात्मिक मार्ग छे ए केवो छे? तलवार नी अणी पर चालवा जेवो ए मार्ग छे, एटलो ए भयानक, एटलो ए कठिन मार्ग, अने ए मार्ग मा मार्गदर्शन वगर जवू, कोई पण नवी जग्याए जाइए त्यारे आपणे गाइड होय तो सारू पड़े, नहीं तो पछी फरीने आवी गया अने शुं जोयुं? मुख्य वस्तु जोई नहीं, समय पण वधारे लाग्यो, मुख्य वस्तु जोई नहीं, अने एटला माटे गाइड नी आवश्यकता होय छे। पण आजे गाइड गुरु ए करता पहेला सावधान होवुं जोईए, कारण के एटला बधा जातना गुरुओ आजकल निकळ्या छे। तो श्री रामकृष्ण कहता हता, भक्त होबी तो होबी, बोका होबी केनो, भक्त बनो पण मूर्ख बनता नहीं। तो घणी जग्याए दुकानो खुली छे, हाटड़ी खुली छे, तो सावधान रहेवू पड़शे के तमे छेतराई न जाओ। अने श्री रामकृष्ण देव वार्ता कहता केशव केशवनी, के बहारना देखावथी આપણે ક્યારેક ક્યારેક છેતરાઈ જાય છે, ભ્રમ થઈ જાય છે, ક્યારેક ક્યારેક આપણને એવી લાલચ પણ આપે છે કે ભાઈ તમને આ $50માં ઇન્સ્ટન્ટ સમાધિ મળી જશે, અથવા તો બસ તમે આટલું કરશો તો તમારો બેડો પાર, પ્રમોશન મળશે, ફલાણું કરશે, ઢીકાણું કરશે, કેટલી બધી જાતની વાતો। તો ધર્મના નામે જેટલી ઠગબાજી થાય છે कदाच बीजा कोई क्षेत्र आटली बधी नहीं थाती होय। केम? एम एटला माटे के आपणे विचार करीए छे के भक्त बनवू एनो अर्थ छे मूर्ख बनवू, पण श्री रामकृष्ण कहे छे भक्त हो परंतु बोका हो भी केनो, बुद्धिमान राख, बुद्धिमान रहेवू जोईए, बुद्धिने हमेशा साथे राखवी जोईए, चकासणी करवी जोईए, अने चकासीने पछी गुरुने स्वीकारवा जोईए। एक बार स्वीकार्या एना पछी फूल सरेन्डर, पछी तो जेम गुरु कहे छे ए प्रमाणे चालवानुं,
પણ ગુરુને સ્વીકાર્યા પહેલા ચકાસણી કરી લેવી જોઈએ. તો ઘણા લોકો કહે છે ચકાસણી કેવી રીતે કરશું, અમને થોડી ગુરુની ચકાસણી અમે કેવી રીતે કરશું, અમે ક્યાં એટલા બધા મોટા થઈ ગયા, એવી વાત નથી. આપણે ચકાસણી કરીએ જ છીએ, જાણીએ અજાણીએ કરીએ જ છીએ, ઘણીવાર કોમેન્ટ્સ પણ પાસ કરીએ છીએ. એટલા માટે એમાં સંકુચિત ન થઈને જે શાસ્ત્રમાં આપ્યા છે લક્ષણો એ પ્રમાણે આપણે એ લક્ષણો મેળવી લેવા જોઈએ. નહીં તો પછી જેમ શ્રી રામકૃષ્ણ પેલી વાર્તા કહેતા હતા, એ બાહ્ય દેખાવથી આપણે છેતરાઈ જશું. કેશવ કેશવની વાર્તા કહેતા, બહારથી દેખાય ખૂબ મોટા ભક્ત, પણ અંદરથી ઉદ્દેશ શું છે? ઉદ્દેશ છે છેતરવાનો. એક સોનીની દુકાન હતી અને એમાં ચાર દુકાનદાર, ચારે દુકાનદાર ચાદર ઓઢેલી અને એ ચાદરમાં હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ લખેલું ચારે, અને ચારે જણા અહર્નિશ ભગવાનનું નામ લે છે. એટલે કોઈ પણ જાય કે આહા આ તો મહાન ભક્ત લાગે છે, અહીંયા તો આપણે છેતરાશું નહીં, એટલે બધા ત્યાં જાય છે. શ્રી રામકૃષ્ણ કહે છે અરે તમને એનું રહસ્ય ખબર છે? કેશવ કેશવ કેશવ, પેલો માણસ કે છે કેશવ કેશવ, આ બધા કેવા છે કેવા છે? તો કે છે ગોપાલ ગોપાલ, સાવ ગાય જેવા ભોળા ભટ્ટ છે. તો કે છે તો પછી હું છેતરી લઉં? તો કે હા હા હા, જેટલું છેતરો છેતરો, કારણ કે આ લોકો સાવ ભોળા ભટ્ટ છે. કેશવ કેશવ ગોપાલ ગોપાલ, તો પછી કહે છે હરી 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 લઉં, આનું હરણ કરી લઉં, આના ઘરેણા હરણ કરી લઉં? તો કે હર હર, ખૂબ હર હર કરો, ખૂબ હરણ કરો, આ લોકો કઈ સમજવાના નથી, ખૂબ હરણ કરો. તો આવી રીતે એ બાહ્ય દેખાવથી છેતરાવાનું નથી, બુદ્ધિને સાથે રાખવાની છે. તો એના લક્ષણો કયા? શ્રોત્ય બ્રહ્મનિષ્ઠ અવ્રજિનો અકામ હતો. ગુરુમાં શાસ્ત્રનું જ્ઞાન હોય, બ્રહ્મનિષ્ઠ બ્રહ્મમાં એની નિષ્ઠા હોય, અવ્રજિનો એનું ચારિત્ર નિષ્પાપ હોય, અને અકામ હતો એમાં કોઈ લેવડ દેવડની ભાવના ન હોય કે તમે આટલા ડોલર આપશો તો તમને સમાધિ આપશું, કે તમે આટલું આપશો તો આમ કરશું, અથવા તો કોઈ પબ્લિસિટીની ભાવના ન હોય, નામયશની પણ આકાંક્ષા ન હોય. જો નામયશની આકાંક્ષા રહી ગઈ તો એ વ્યક્તિ આધ્યાત્મિક રીતે આગળ વધી નથી. અંતિમ ઉદ્દેશની તો વાત જ જવા દો. આ ગુણો કયા છે? તો આવી રીતે જયારે આપણે ચકાસણી કરવા જઈએ છીએ ત્યારે આપણને બહુ ઓછા મળે છે. કેટલાક લોકો કહે છે કુળગુરુ પાસેથી દીક્ષા લેવી જોઈએ, પણ કુળગુરુમાં પણ આવા બધા લક્ષણો મળતા નથી, તે વખતે શું કરવું? તો મા શારદા દેવી એનું એક મધ્યપંથ કાઢતા, જુઓ તમે જો બીજા કોઈને ગુરુ કરશો કુળગુરુને છોડીને તો કુળગુરુને ખોટું લાગશે. તો શું કરવું? તો કે કુળગુરુને એની દક્ષિણે ચાલુ રાખવી, દક્ષિણાની બંધ નહીં કરવી, કારણ કે એને દક્ષિણામાં વધારે રસ છે, એની દક્ષિણે ચાલુ રાખવી. પણ તમને આધ્યાત્મિક સાધનામાં આગળ વધવું છે તો તમે બીજા ગુરુ કરી શકો છો. જો કે મા શારદાદેવી પોતે પણ કહેતા કે ના, બની શકે ત્યાં સુધી તમે કુળગુરુ પાસે દીક્ષા લ્યો, પણ જ્યારે એનાથી સંતોષ નથી મળતો કે ત્યાંથી માર્ગદર્શન નથી મળતું તો તમે બીજા પાસેથી મંત્ર દીક્ષા લઈ શકો છો, ગુરુ બનાવી શકો છો. તો જેમ ગુરુને લક્ષણ કહ્યા છે, ઘણા લોકો કહે છે ભાઈ અમે તો ગુરુને જોયા પણ ગુરુ મળતા નથી. વાત એવી નથી, વાત ઊંધી છે. ગુરુ મિલે લાખ લાખ, ચેલાને મિલે એક, એક વાત છે. ગુરુ મિલે લાખ લાખ, ચેલાને મિલે એક. સાચા શિષ્ય ક્યાં છે? જે દિવસે આપણામાં શિષ્યત્વના લક્ષણ પ્રગટ થશે ગુરુ આપણી સામે હાજર થઈ જશે. એક માણસ આવ્યો કે ભાઈ આવી રીતે હું આપની પાસે આવ્યો છું શિષ્ય બનવા માટે. તો ઠીક છે, શિષ્ય બનાવ્યો છે તો બહુ સરસ,
હવે તારું આ કામ છે, રોજ સવારના પોરમાં ગાયને ચરાવવા જવું, આવી રીતે બગીચામાં પાણી પાવું, છોડને બીજું શું શું આશ્રમનું કામ કરવું, આ બધી આખું લાંબુ લિસ્ટ કહી દીધું. ઓહો, શિષ્યને આટલું બધું કામ કરવું પડે? મને તો એ ખબર નહોતી કે શિષ્ય બનવા માટે આટલી બધી ઝંઝટ છે. અને કે ગુરુનું શું કામ છે, તો પછી મને એ કે ગુરુનું શું કામ છે, કે ગુરુને કઈ ખાસ નથી કહેવું પડતું, એ બેઠા રહીએ, શિષ્ય પગ દબાવે અને એ ઉપદેશ આપે. તો કે મને ગુરુ જ બનાવી લ્યો શિષ્ય કરતા, તો હું શિષ્ય બનવા નથી માંગતો, ગુરુ જ બનવા માંગુ છું. તો ગુરુ બનવું બહુ સરળ છે. તો ગુરુ મિલે લાખ લાખ, ચેલાને મિલે એક. શિષ્યના લક્ષણ જો પ્રગટ થશે, કેટલાય કે છે ભાઈ મને જયારે કોઈ ગુરુ જેમ સ્વામી વિવેકાનંદને શ્રી રામકૃષ્ણ મળ્યા હતા એમ કહી દે કોઈ, હા બેટા મેં ઈશ્વરના દર્શન કર્યા છે, જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એના દર્શન કરું છું, તું ચાહે તો તને પણ તેના દર્શન કરાવી શકું છું, એવી રીતના કોઈ ગુરુ મળે તો હું એને ગુરુ બનાવીશ. તો શ્રી રામકૃષ્ણને ગુરુ મળ્યા, હવે સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ દેવા ગુરુ મળ્યા હતા ક્યારે, જયારે સ્વામી વિવેકાનંદમાં શિષ્યત્વના બધા લક્ષણ પ્રગટ થયા હતા. સત્ય માટેની કેટલી ઝંખના, કેટલી વ્યાકુળતા. ચાર લક્ષણો મુખ્ય કહ્યા શિષ્યના. એક, મુમુક્ષત્વ, મુમુક્ષા, મુક્તિ પ્રાપ્તિની ઈચ્છા, સત્યને પ્રાપ્ત કરવાની વ્યાકુળતા, કે ના આ સંસારમાં જે કઈ બધી વસ્તુઓ છે બધું હોવા છતાં પણ આ જીવનનું ઉદ્દેશ શું છે, જીવનનું લક્ષ્ય શું છે, આ બધા આનું ધ્યેય શું છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. આજે હવે વિદેશમાં એ લોકો મોટા ભાગના જે રોગો, માનસિક રોગો થઈ રહ્યા છે, એ લોકો આ વાતને લઈને કરી રહ્યા છે. હવે એ લોકોને બધું ભોગવી લીધું, બધા તો સુખ ભોગ આવી ગયા, પણ તેમ છતાં જીવનમાં કંઈક ખૂટે છે. એટલા માટે ડોક્ટર યુંગ, જે ફ્રોઇડ થી અલગ થઈ ગયા હતા, પાછળથી ફ્રોઇડ સાથે એમને ન જમ્યું, કારણ કે ફ્રોઇડની કેટલી બધી વિચિત્ર કેટલાક સિદ્ધાંતો હતા. એમણે, એ સાયકોલોજિસ્ટ હતા, સાયકિયાટ્રિસ્ટ હતા, અને એમણે પોતે કહ્યું છે કે મોટા ભાગના રોગીઓ જે મારી પાસે આવતા હતા એમાંથી ત્રીજા ભાગના રોગીઓ, એ લોકોના ન્યુરોસિસનું કારણ, માનસિક રોગોનું કારણ હતું કે જીવનનું ઉદ્દેશ્ય એને નથી મળતો, કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, આ જીવનનો અર્થ શું છે. કહે છે ડોક્ટર યુંગ, અબાઉટ એ થર્ડ ઓફ માય કેસીસ આર સફરિંગ ફ્રોમ નો ક્લિનિકલી ડિફાઇનેબલ ન્યુરોસિસ બટ ફ્રોમ ધી સેન્સલેસનેસ એન્ડ એમ્પ્ટીનેસ ઓફ ધેર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી. જીવનનો અર્થ શું છે, એના વગર જીવનમાં કંઈક ખૂટે છે. છેવટે આ બધાનું પરિણામ શું, ચાલો સુખ ભોગવું, જેટલા મોક્ષના પદાર્થ મળી ગયા બસ પતી ગયું. બાઇબલનું વાક્ય છે, એ મેન કેન નોટ લીવ બાય બ્રેડ એલોન. માણસ ફક્ત રોટલી દ્વારા જીવી શકે નહીં, રોટલી બહુ આવશ્યક છે, પ્રથમ પ્રાથમિક જરૂરિયાત છે, પણ એ સર્વસ્વ નથી. જાનવર, બાકી બધી યોનિઓ એ ખુશ રહી શકે, પણ મનુષ્ય ક્યારે પણ ફક્ત રોટલી દ્વારા સંતોષાઈ શકે નહીં. એટલે જ માસુશીતા ઇલેક્ટ્રિક કંપનીના ચેરમેન, એમણે પુસ્તક લખ્યું હતું નોટ ફોર બ્રેડ અલોન. આજે જાપાનીઝ લોકો હવે એ સમજી રહ્યા છે એનું ગુરુત્વ, કે ત્યારે એમણે જે કહ્યું હતું, આહા સાચી વાત કરી હતી. પીએચપી એમણે શરૂ કર્યું હતું મેગેઝિન, અને પીએચપી ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી, પ્રોસ્પેરિટી, હેલ્થ એન્ડ પીસ ઓફ માઇન્ડ, આ ત્રણેય વસ્તુની આવશ્યકતા છે. ફક્ત રોટલી દ્વારા નહીં થાય, પ્રોસ્પેરિટી તો જોઈએ, ભૌતિક સમૃદ્ધિ અત્યંત આવશ્યક છે, પણ બધી જાતની ભૌતિક સમૃદ્ધિ હશે તો પણ મનુષ્ય એનાથી સુખ શાંતિ પ્રાપ્ત, જ્યાં સુધી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નહીં હોય અને મનમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી મનુષ્ય પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે નહીં. અને એનાથી પણ આગળ વધીને એનો એક જીવનનો ઉદ્દેશ્ય છે ટ્રાન્સેન્ડન્સ, મુક્તિ પ્રાપ્ત કરવી, સંપૂર્ણ સ્વાધીનતા પ્રાપ્ત કરવી. ડોક્ટર આઇન્સ્ટાઈન કહે છે, ધ ટ્રુ વેલ્યુ ધ વર્લ્ડ એઝ આઈ સી ઇટ, પુસ્તકનું નામ છે. ડોક્ટર આઇન્સ્ટાઈન, ધ વર્લ્ડ એઝ આઈ સી ઇટ પુસ્તકમાં કહે છે, ધ ટ્રુ વેલ્યુ ઓફ અ હ્યુમન બિંગ ઇઝ ડિટર્મિન્ડ પ્રાઇમરલી બાય ધ મેઝર એન્ડ ધ સેન્સ ઇન વિચ
ही हेज अटेन टू लिबरेशन फ्रॉम द सेल्फ. एक मनुष्य नु साचु मनुष्यत्व सेमा छे केटला प्रमाण मा एने पोताना जीवन ने स्वाधीन करू छे. मुक्ति जे मोक्ष नी वात जैन धर्म कहे छे, हिंदू धर्म कहे छे, ओमेगा नी वात एलोडी शाला कहे छे, एज वात कहे छे डॉक्टर आइंस्टाइन के अंतिम लक्ष्य छे आ बधाथी पर जाऊं, संपूर्ण स्वाधीनता प्राप्त करवी. एमाज मनुष्य जीवन नु खरेखर मूल्य छुपायेलू छे. आनु नाम छे मुमुक्षुत्व. श्री रामकृष्ण उदाहरण आपे छे, एक माछीमार जाड़ बिछावी तळावमां, तो एमां केटलीक माछलीओ एटली बुद्धिमान हती ए जाड़मां आवी ज नहीं. केटलीक माछलीओ ए जाड़मां आवी सपड़ाई गई पण फट देने काणामांथी निकली गई. केटलीक माछलीओ फसाई गई, पण फसाई तो गई छे पण एने खबर पड़ी गई कि हूँ फसाई गई छूं, एटले ए खूब वलखा मारे छे छूटवा माटे थईने. अने चौथी प्रकार की माछलीओ ए पण फसाई गई अने खूब आनंद में छे, खूब आनंद में छे कि आपणे बहु मजा में छीए. एने खबर नथी कि कोड़ियो थई जशे थोड़ा वखत पछी. एवी ज रीते कहे छे संसार में चार प्रकार मनुष्य छे. एक छे नित्य मुक्त, ए लोको क्यारे संसार में फसाता नथी, हमेशा एमनू ए नित्य मुक्त एक अलग केटेगरी. बीजा प्रकार मनुष्य ए मुक्त थई गया छे, आव्या हता संसार में फसाई गया था पण साधना द्वारा एमने मुक्ति प्राप्त करी लीधी छे. त्रीजा छे मुमुक्षु के जे लोको संसार में सपड़ाई तो गया छे पण एने खबर छे कि भाई आमा बहु दुख छे, अहींया वधारे रहेशु तो दुख ज दुख छे, एटले एमांथी छूटवानो प्रयत्न करे छे संसार मायामांथी. अने चौथा प्रकारना मनुष्य होय छे ए नित्यबद्ध, कि हमेशा ने बंधन में छे ने एटलू ज नहीं, ए माने छे कि अमे बंधन में छे ने बहु मजामां छीए, एटलू ज नहीं बीजाने पण शीखवे छे कि तमे अमारी जेम बंधन मार्यो. अने जे लोको छूटवा माटे फाफा मारे छे ए लोको इम्प्रेक्टिकल छे, ए लोको अव्यवहारू छे. अरे आ संसार में जे कई छे भाई एने भोगवी लो, कोणे जोयुं छे कालू ऋणम कृत्वा घृतम पिबेत, चार्वाकनी फिलोसफी के भाई उधार लईने पण घी खाओ, अने नो पैसा होय तो उधार लईने खाओ अने पैसा पाछा देवानी कटकट पण नहीं पड़ता, मैला पछी कोण कोने जोवानुं छे, खूब मजा करो. इंगर सोल अग्नेयवादी अमेरिका में स्वामी विवेकानंद गया त्यारे एमनी साथे मुलाकात थई, तो इंगर सोले कह्युं स्वामी आई वॉन्ट टू मेक द बेस्ट ऑफ दिस लाइफ, आई डोंट बिलीव इन योर स्पिरिचुअलिज्म, हूँ तमारी आध्यात्मिक वगैरह में महत्व नहीं मानतो, हूँ तो बस आ संसार नो भोग करवा मांगू छू, आई वॉन्ट टू ड्रिंक द जूस ऑफ ऑरेंज, हूँ तो बस नारंगी नो रस पीवा मांगू छू. स्वामी विवेकानंद कहे छे हूँ पण नारंगी नो रस पीवा मांगू छू पण आई नो ए बेटर ऑफ स्क्वीजिंग इट, હું આ નારંગીને વધુ સારી રીતે કેવી રીતે નીચે હું જાણું છું. બિગ વાય, કારણ કે તમે યુ આર ઇન હરી, તમને લાગે છે કે આ જીવન છે એ જ બધું સર્વસ્વ છે. કદાચ એક સેકન્ડ પછી હું મરી જઈશ, મેક્સિમમ 100 વર્ષ પછી તો તમે મરવાના જ છો એટલી ખાતરી છે, એટલે જલ્દી 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 તમે ભોગ ભોગ્યો રહો છો. આઈ નો લાઈફ ઇઝ ઇટર્નલ, મને ખબર છે કે જીવન અનંત છે અને અનંત જીવન સુધી મારે ભોગવું છે. આઈ એમ નોટ ઇન હરી. સ્ક્વીઝ યોર ઓરેન્જ ઇન ધીસ વે, ડ્રોપ બાય ડ્રોપ એન્ડ એન્જોય એવરી બીટ ઓફ ઇટ. એક એક ટીપું નીચે હો નારંગીનું, આઈ એમ ફ્રી. તમે એક નાનકડા ઘરમાં બદ્ધ થઈને બેઠેલા છો, હું તો ગમે ત્યાં જાઉં છું બધું મારું ઘર થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે આઈ નો એ બેટર વે ઓફ સ્ક્વીઝિંગ ધ ઓરેન્જ. આધ્યાત્મિક જે પુરુષો છે, આધ્યાત્મિક સાધકો, એ પણ આનંદ જ એ લોકોની પણ પ્રાપ્તિ, એ લોકોનું પણ મુખ્ય ધ્યેય છે આનંદ. પણ એ લોકો જાણે છે આનંદના ત્રણ સ્તર છે, વિષય આનંદ, એના પછી ઉપર છે ભજનાનંદ, એના ઉપર છે બ્રહ્માનંદ. એ બ્રહ્માનંદની તુલના કઈ નથી, એ એક પછી એક વિભિન્ન તુલનાઓમાં જાય છે. એ જાણે છે કે આ શરીર એ પંચકોષોથી બનેલું છે, અન્નમય શરીર માટે સારામાં સારું ખાવાનું બહુ જરૂરી છે, સરસથી શણગારો, સરસથી ખાઓ પીઓ, બટ ઇઝ ધેટ ઓલ? એની અંદર પ્રાણમય શરીર છે, એની અંદર મનોમય શરીર છે, એની અંદર વિજ્ઞાનમય કોષ છે, અને એની અંદર આનંદમય કોષ છે. એ આનંદમય કોષની અંદર એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા છે,
એ ચિદાનંદ રૂપ શિવહમ શિવહમ એ જે અનંત આનંદ, એ અનંત આનંદની સરખામણીમાં આ આનંદ કઈ નથી એ આધ્યાત્મિક સાધકો જાણે છે. તો એટલા માટે આજે અનંત આનંદને પ્રાપ્ત કરવાની ઈચ્છા, અનંત જ્ઞાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા, આનું નામ છે મુમુક્ષુત્વ. આ મુમુક્ષુત્વ થોડાક પ્રમાણમાં હોવું જોઈએ. જ્યાં સુધી મુમુક્ષુત્વ નહીં આવે ત્યાં સુધી આપણે જીવનમાં આગળ નહીં વધી શકીએ. શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે જુઓ, એક નાનકડું બાળક ખૂબ રડે છે અને માતા ત્યારે રસોઈ બનાવી રહી છે, ત્યારે શું કરે છે માતા? તરત જ એક કેડબરી ચોકલેટ નાનકડી લઈ અને બાળકને હાથમાં આપી દે છે. બાળક પાછું કેડબરી ચોકલેટ ખાવામાં મજબૂત થઈ ગયું, બસ માતા પોતે રસોઈ બનાવવા લાગી ગઈ. ફરી પાછું થોડીક વાર પછી પાછું બાળક રડે છે, ફરી પાછી માતા આવી કેડબરી ચોકલેટ આપી ફેંકી દે છે, ધમપછાડા કરે છે, હાથ પગ ઊંચો ઉછાળે છે. પછી શું કર્યું? સરસથી એક નવું રમકડું લાવ્યા હતા, ચાવી દઈ અને વાંદરો આમામ આમ કરે છે. અહીં અમે સમજી લાવ્યા છે, એ વાંદરાને તમે ચાવી બોલો એટલે આમામ આમ કરે, એટલે રમકડું આપી દીધું, બસ એની સાથે રમવા લાગી ગયો, ભૂલી ગયો. થોડીક વાર પછી પાછું રડવાનું શરૂ કરે છે, માતા રસોઈ બનાવી રહી છે એટલા માટે થઈને પાછું કેડબરી ચોકલેટ આપી ફેંકી દીધી, રમકડું આવ્યું ફેંકી દીધું, બસ હવે રડવાનું કોઈ પણ દિવસ કોઈ પણ પ્રકારે ક્ષમતું નથી. માને બધું કામ મૂકીને છેવટે બાળકને ખોળામાં લેવો પડે છે. કે આ જ વાત છે મહામાયાની, આ રમત ચાલી રહી છે. આપણે જ્યાં થોડી સાધના કરીએ ત્યાં થોડુંક વળી પછી મીઠાઈ આપી દે એટલે આપણે પાછા મજબૂત થઈ જઈએ, ચાલો માં પણ ખુશ આપણે પણ ખુશ. વળી પાછી થોડીક સાધના કરીએ, વળી પાછું થોડીક પાછું રડવાનું શરૂ કરીએ, વળી પાછું માં એક રમકડું આપી દીધું, વળી પાછું રમકડામાં મશગુલ. જ્યાં સુધી રમકડા અને મીઠાઈથી આપણે મશગુલ છીએ ત્યાં સુધી આ વ્યાકુળતા આવી નથી, ત્યાં સુધી આપણને ઈશ્વરના દર્શન નહીં થાય. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, બે સોનેરી રંગની ચપીઓ પક્ષીઓ એક જ ડાળ ઉપર છે અને એ ઉપરનું તો એકદમ ધ્યાનમાં મગ્ન છે, નીચેનું પક્ષી ક્યારેક ફળ ખાય છે અને ક્યારેક ઉપર જોયે છે, ક્યારેક ક્યારેક મીઠું ફળ ખાય છે, વળી પાછું કડું ક્યારે આવે છે ત્યારે ક્યારે જો આ પક્ષી કેટલું સરસ છે, ચૂપચાપ એને કડું ફળ નથી ખાવું પડતું એટલે ધીરે ધીરે ઉપર જાય છે, ત્યાં વળી એક મીઠું ફળ આવ્યું, વળી ફળ ખાવામાં મગ્ન થઈ ગયો. ધીરે ધીરે એને ખબર પડે છે ના આનો કોઈ અંત નથી, છેવટે ઉપર જાય છે, ઉપર જઈને જોયે છે ઓ બે પક્ષી હતા જ નહીં, એક જ પક્ષી હતું, નીચેનું જે પક્ષી હતું ઉપરના પક્ષીનો પડછાયો હતો. એવી જ રીતે કહે છે કે આ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ જે આત્મા એ વિટનેસ તરીકે સાક્ષી તરીકે છે અને આ જે જીવાત્મા એ ડ્રામા ચાલી રહ્યો છે, નાટક ચાલી રહ્યું છે, લીલા ચાલી રહી છે, પછી છેવટે સમજાશે કે છેવટે તો આ એક જ હતું. તો આ જે મુમુક્ષત્વ છૂટવાની આકાંક્ષા એ સૌથી પહેલી જરૂરિયાત છે શિષ્યમાં, સત્યને સાક્ષાત્કાર કરવાની આકાંક્ષા, આ જીવનમાં ચારે તરફમાં જે કહે છે એમાંથી થોડુંક છૂટવાની આકાંક્ષા. બીજું કહ્યું છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ડિસ્ક્રિમિનેશન, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન, કે આ ટેમ્પરરી શું છે, પરમાનન્ટ શું છે, આ બધું કંઈ પરમાનન્ટ નથી, એક જ વસ્તુ પરમાનન્ટ છે, બધી વસ્તુઓ ટેમ્પરરી છે, ટાઈમ આવશે અને બધું ખતમ થઈ જશે. ભગવાન બુદ્ધ કેવી રીતે ભગવાન બુદ્ધ બન્યા? સિદ્ધાર્થ વિચાર કરે છે અરે આ બધી વસ્તુનો એક દિવસ અંત આવી જશે, આટલી સરસ મારે જોવાની એનો અંત આવી જશે, આ જેટલી જેટલી સરસ બાળાઓ છે બધાનો અંત આવી જશે. તો શું આ જ છે જીવન? ટેમ્પરરી એન્ડ પરમાનન્ટ, કાયમી શું છે અને જે ટેમ્પરરી શું છે, આ બધું જ્યારે ખબર પડે છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, મુમુક્ષત્વ નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇયા મત્ર ફલભોગ રાગ વિરાગ, થોડુંક અનાસક્તિ. આપણે જે જે વસ્તુમાં વધારે લાગી પડ્યું છે એને કારણે આપણે દુઃખ ભોગી છે એનાથી થોડીક અનાસક્તિ કેળવવાની વાત ના, એ અને છ પ્રકારની સંપત્તિ હોવી જોઈએ શિષ્ય પાસે, શ્રમ દમ ઉપરતી તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન. શ્રદ્ધા જ્યાં સુધી નહીં હોય, શ્રમ મનને શમન કરવાની વૃત્તિ, દમ ઇન્દ્રિયોને દમન કરવાની વૃત્તિ, ઉપરથી મનને પાછું વાળવાની વૃત્તિ, તિતિક્ષા સહનમ સર્વ દુઃખાનમ અપ્રતિકાર પૂર્વકમ, શ્રદ્ધા સમાધાન એટલે એકાગ્રતા. શ્રદ્ધા જો નહીં હોય તો ગુરુ પાસેથી જ્ઞાન નહીં મળે, મળશે તો પણ ઢોળાઈ જશે,
એ ચાનો કપ જો ભરેલો હશે, જો એમ માનશો કે મારો ચાનો કપ ભરેલો છે, મારામાં તો પૂરું જ્ઞાન છે, મારે કંઈ મેળવવાનું નથી, તો ક્યારેય જ્ઞાન નહીં મળે. અને શ્રદ્ધા દ્વારા અશક્ય પણ શક્ય થઈ જાય. પણ એ શ્રદ્ધા આપણે કેળવી એની પહેલા ગુરુની ચકાસણી કરી લે. એકવાર ગુરુની ચકાસણી કર્યા પછી એમાં એવી શ્રદ્ધા અને એનું ગુરુના આજ્ઞાનું પાલન આવી રીતે જો આપણે કરીએ તો આવી રીતે આધ્યાત્મિક સાધના ખરેખર આપણે જો ધ્યાનમાં ઊંડા ઉતરવા માંગતા હોઈએ તો આપણે કોઈ ગુરુ પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ. પોતપોતાના સંપ્રદાયમાં કદાચ કોઈ ગુરુ હોય તેમાંથી લ્યો તો વધુ સારું. પણ જો એવું ન હોય તો બીજી જગ્યાથી પણ જ્યારે લે ત્યારે આટલા લક્ષણો આપણે જોઈ લેવા જોઈએ. એકાગ્રતા વિશેની જે બીજી વાતો હતી એ એક રામકૃષ્ણ જ્યોત આ બધું મળ્યું હશે બધાને, મળ્યું છે બધાને અંક મળ્યો છે. આમાં પેજ નંબર 241માં ચાર્ટ આપવામાં આવ્યો છે, જે લોકોને નહીં મળ્યું હોય એ અંક લઈ લેજો. આવતા શનિવારે આ અંક તમે પાછો આપી શકો છો. અને જે લોકો એના સભ્ય નથી બન્યા, રામકૃષ્ણ સભ્ય પણ બની શકે છે. પણ આપણે આ જે અત્યાર સુધી જે એકાગ્રતા પ્રાપ્તિના ઉપાયોની વિભિન્ન ચર્ચાઓ કરી એ બધાનો સારાંશ આ એક ચાર્ટમાં આપી દીધો છે કે એકાગ્રતા પ્રાપ્તિ માટે ચાર પરિબળો છે, ભૌતિક પરિબળો, માનસિક પરિબળો, બૌદ્ધિક પરિબળો અને આધ્યાત્મિક પરિબળો. ભૌતિક પરિબળોમાં વાતાવરણ, કોલાહલનો અભાવ હોય, સાત્વિક તરંગો હોય તો એનાથી એકાગ્રતામાં સરળતા રહે છે. સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, સાઉન્ડ માઇન્ડ અને સાઉન્ડ બોડી. સ્થળ હવા ઉજાસ અને પ્રકાશ. સ્વચ્છતા, આસન, બેસવાની વ્યવસ્થા, વ્યવસ્થિત ગોઠવણી અને સપ્રમાણ આહાર નિદ્રા. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, જેની વાત આપણે ગીતામાંની વાત કરીને કહી હતી. આ છે ભૌતિક પરિબળો. માનસિક પરિબળોમાં આપણે કહ્યું હતું સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી, વેર સી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ એન્ડ પી ઇઝ ઇક્વલ ટુ પ્યોરિટી ઓફ માઇન્ડ. કે જેટલું મન શુદ્ધ હશે એટલું આપણું મન એકાગ્ર બનશે. અને માનસિક આહારની આપણે વાત કરી હતી કે આપણે જે કંઈ આપણે આંખો દ્વારા, કાનો દ્વારા, ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ એ આહાર પણ શુદ્ધ હોવો જોઈએ. ગાંધીજીના ત્રણ વાનાની વાત કરી હતી અને શ્રીમદ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ એ ત્રણ વાનાની વાત કરી હતી કે ગુરુ જોશો નહીં પણ સારું સારું જરૂર જોજો, ગુરુ બોલશો નહીં સારું સારું જરૂર બોલજો, ગુરુ સાંભળશો નહીં સારું સારું જરૂર સાંભળજો. પછી યમ નિયમ, જે અષ્ટાંગ યોગ છે પતંજલિ યોગસૂત્રમાં, યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એમાં જે પહેલા જે બે સ્ટેપ છે યમ અને નિયમ. યમ એટલે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અહિંસા. અને નિયમમાં છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આની વિસ્તૃત ચર્ચા સ્વામી વિવેકાનંદજી રાજયોગમાં કરી છે. નિયમિતતા આપણે વાત કરી હતી, આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન નિયંત્રિત થશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે એટલું આપણું મન એકાગ્ર થશે. એટલે સમયપત્રક, ટાઈમ ટેબલ બનાવવો જોઈએ, દિનચર્યા બનાવવી જોઈએ, રૂટીન બનાવવું જોઈએ. અનાસક્તિ બહુ જ આવશ્યક છે. જો અનાસક્તિ નહીં હોય, જ્યાં સુધી આપણે લંગર નહીં ઉપાડેલું, આસક્તિ રૂપી લંગર નહીં ઉપાડેલું હોય તો એકાગ્રતા રૂપી નાવ એક ઇંચ પણ આગળ નહીં વધે, ગમે એટલા હલેસા મારશું, ગમે એટલો અભ્યાસ કરશું. એટલા માટે ફળ પ્રત્યેની અનાસક્તિ, ટીવી રેડિયો વગેરેથી અનાસક્તિ, પ્રેમ સંબંધો, આ બધું મહત્વનું છે. ટીવીની આપણે વિસ્તારથી વાત કરી હતી કે કેવી રીતે મલ્ટીમીડિયા ટેકનોલોજીની એ વાત પ્રવરાજી કે બ્રહ્મપ્રાણાજીએ રામકૃષ્ણ જ્યોતના અંકોમાં આપણે છાપી રહ્યા છીએ સિરિયલી, કે કેટલું એ નુકસાન કરી રહ્યું છે, એના ફાયદા આપણે કેવી રીતે ઉઠાવી શકીએ એની પણ વાત કરી હતી. પણ એ જ્યાં સુધી ટીવી પ્રત્યે અનાસક્તિ નહીં આવે કોઈ પણ વિદ્યાર્થી એમાં સફળતા નહીં મેળવી શકે. બૌદ્ધિક પરિબળોમાં શિક્ષણ પદ્ધતિ, નોંધ, ગ્રાફ અને ચાર્ટ, જેમાં એક ચાર્ટમાં આપણે બધું બતાવી દીધું. હવે આના પછી એકાગ્રતા પ્રાપ્તિના ઉપાયો તરતોતરત આપણા મનમાં આવી જશે. તો જ્યારે નોંધ કરીએ છીએ કોઈ પણ વસ્તુ આપણે વાંચીને, જ્યારે નોંધ કરીએ છીએ, ગ્રાફ બનાવીએ છીએ, ચાર્ટ બનાવીએ છીએ, ત્યારે એમાં મન એકાગ્ર થાય છે. અને એવી રીતે નોંધ, ગ્રાફ, ચાર્ટ બનાવવાથી એ યાદ પણ રહે છે, એટલે આ પણ મહત્વનું છે. ઓડિવિઝ્યુઅલ એઇડ્સ એ પણ મહત્વનું છે એકાગ્રતા પ્રાપ્તિ માટે, એકાગ્રતા માં સહાયરૂપ થાય છે. સદગ્રંથોનું વાચન અને વિષય વસ્તુમાં નવીનતા અને વિવિધતા હોય તો મન વધુ એકાગ્ર હોય છે. કોઈ પણ સાંભળવાની વસ્તુ એમાં જો એક ને એક વસ્તુ કોઈ કહેતો રહે, કોઈ પણ બોલવા વાળો, તો ધીરે ધીરે શ્રોતાઓનું એકાગ્ર, મનની એકાગ્રતા ભંગ થઈ જાય. એક જ વાત, તો એમાં જો નવીનતા અને વિવિધતા નહીં હોય તો મને એકાગ્ર નહીં થાય. પછી આધ્યાત્મિક પરિબળો, આત્મશ્રદ્ધા બહુ જ મહત્વની છે.
ધ્યેય નિષ્ઠા, મારું જીવનનું લક્ષ્ય શું છે, ધ્યાન, પ્રાર્થના, ભજન, મંત્ર જાપ અને સત્સંગ. મંત્ર જાપનું કેટલું મહત્વ છે એ આવતા વખતે જોશું. એના પછીના શનિવારે જોશું કે સત્સંગનું કેટલું